કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે કાવ્યની શરૂઆત કરતા પહેલા જે શીખ્યો છે એના શબ્દાર્થ, જે અઘરા શબ્દ છે એના વિશે આપણે માહિતી મેળવશે. તો પહેલું છે વિજ્ઞાન. વિજ્ઞાન એટલે જવાન, એટલે કે સૈનિક, એટલે કે જે મિલિટરીમાં કામ કરતા હોય એ વ્યક્તિનું નામ કરવા, નામ વ્યક્તિની વાત કરવામાં આવે છે. જવાન એટલે જવાન કોને કહીએ આપણે, જે સૈનિક હોય એને આપણે શું કહીએ છીએ, એ આપણા દેશના જવાન છે. એના પછીનો શબ્દાર્થ છે સિલસિલા, એટલે કે ક્રમ, એટલે કે ક્રમ વાઇઝ ગોઠવણી કરી વાત કરવામાં આવે છે. આપણે ક્રમ વાઇઝ આપણે પ્રગતિ કરીએ છીએ. પછી વિલાસિતા એટલે કે સુખ ભોગ, એટલે કે આપણે કોઈ પણ સુખ અને આપણે સુખ સુવિધા ભોગવતા હોય એટલે શું કહેવાય, સુખ ભોગ કહેતા હોઈએ છીએ. એના પછી છે ઉપકર એટલે કે સાધન. આપણે જે કાવ્ય છે કાવ્યમાં પ્રગતિ, જવાન, કિસાન, જે જવાન છે એની વાત કરવામાં આવે છે, સૈનિકની વાત કરવામાં આવે છે. એટલે ઉપકરણ એટલે સૈનિક વધારે પડતો ઉપયોગ કરતા હોય, સાધનનો ઉપયોગ કરતા હોય છે એટલે સાધનની વાત કરવામાં આવે છે. એના પછી છે વિકાસ એટલે કે પ્રગતિ, કે આપણા દેશની વાત કરવામાં આવે છે, ભારત દેશ કે પ્રગતિ સાથે છે, આગળ દિવસે ને દિવસે એક સારી પ્રગતિની પથે ચાલતો ભારત દેશ છે, એવી અહીંયા વિજ્ઞાનની વાત કરવામાં આવે છે. પછી વસુધા એટલે પૃથ્વી, પૃથ્વીનું બીજું નામ શું છે, વસુધા, અને પૃથ્વી એટલે કે ધરતી પણ આપણે કહી શકીએ. એના પછી ઓકે નૂતન એટલે કે નયા, કાંઈ પણ વસ્તુ એ કંઈક નવું આવે એને આપણે શું કહીએ છીએ કે નૂતન વર્ષ. આપણે નવું વર્ષ આવે કેમ કહેતા હોય કે નૂતન વર્ષ આવે એટલે કે નવું, નવું વર્ષ આવે. અનુસંધાન એટલે કે ખોજ, કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ વસ્તુ છે એને આપણે શું કરતા હોય, એની અલગ ને અલગ રીતના ખોજ કરતા હોઈએ છીએ. પછી એના પછીનો છે કે પંથ, પંથ એટલે માર્ગ. આપણે માર્ગને શું કહે છે, પંથને બીજો શબ્દ શું કહેવાય છે કે માર્ગ, અને રસ્તો, રસ્તાની વાત કરવામાં આવી છે. એના પછી છે ડગર, ડગર એટલે રાસ્તા, રાસ્તાની વાત કરવામાં આવે છે કે આપણે કોઈ પંથ ઉપર જાય એટલે ડગર એક સરખી ચાલતા હોય છે. એના પછી છે ક્રાંતિ એટલે કે બદલાવ. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આપણા ભારત દેશમાં બદલાવ લાવે એવી પ્રગતિ કરીએ છીએ, એટલે કે બદલાવ લાવો. કોઈ પણ જીવન હોય અથવા કોઈ પણ વિકાસ હોય, પ્રગતિ કરતા હોય એમાં બદલાવ લાવો. પછી એના પછી છે પરછાય એટલે કે છાયા. આપણે જે છાયા દેખાતી હોય, પરછાઈ હોય શું કહેવાય છે, એટલે કે છાયા હોય છે. હવે એના પછી આપણે સંદર્ભ જોઈએ તો કે અઘર એટલે કે ગોઠ, ગોઠની વાત કરવામાં આવી છે. ખુશિયાળી એટલે કે આનંદ અને ખુશી, આનંદમાં હોય, ખુશી હોય એની ખુશીની વાત કરવામાં આવી છે. એના પછીનો આપણે શબ્દાર્થ છે સદી, સદી એટલે કે શતાબ્દી, એટલે કે સો વર્ષની અવધિ. જો સો વર્ષ પૂરા થાય ત્યારે એને એક શતાબ્દી કહેવાય છે, એટલે કે સો વર્ષની અવધિ હોય એને શું કહેવાય છે, આપણે એક સદી કહી શકાય અથવા તો શતાબ્દી કહી શકાય. સો વર્ષ પૂરા થાય એને સો વર્ષની અવધિ, સો વર્ષ પૂરા થાય એને શતાબ્દી તરીકે આપણે ઉજવણી પણ કરતા હોય છે. કોઈ સંસ્થા છે, કોઈ સ્કૂલ છે, કોઈ એવું કોઈ પણ એવી શાળા છે, સ્કૂલ સંસ્થાનો હોય તેમાં સો વર્ષ પૂરા થાય તો એમાં આપણે ઉજવણી કરતા હોઈએ છીએ. એના પછી છે શાન એટલે કે શોભા. શાન એટલે આપણે જો કોઈ સંભાળ કરતો હોય એની વાત અહીંયા શું કરવા પડતી, કે કોઈ વ્યક્તિ છે, કોઈ માનો કે ભારત દેશ છે, એની એક ભારત દેશ એક શાંતિ શાન કહેવાય છે. માનો કે 26મી જાન્યુઆરી છે, આપણે શાંતિ ઉજવી રહ્યા છીએ, શોભાથી એની ઉજવણી કરીએ છીએ. તો એના પછી છે કે યશ એટલે કે કીર્તિ. કોઈ પણ વ્યક્તિ આપણો ભારત દેશ છે એ પ્રગતિ સાંધે એટલે આપણે શું કરી શકીએ, આપણો યશ છે, આપણી ભારત દેશની કીર્તિ કહેવાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એના પછીના શબ્દાર્થ આપણે જોઈએ. તો શું છે કે યશગાન એટલે કે પ્રશંસા કા ગાન, એટલે કે કોઈ વ્યક્તિ યશ મેળવે, કોઈ કીર્તિ મેળવતા હોય એમાં આપણે કોઈ વ્યક્તિને સાવ એવું કોઈ કામ કરવું એમાં સફળતા મળી હોય એટલે બધા વ્યક્તિ શું કરે છે કે એના પ્રશંસા કરે છે, કે બધા એની પ્રશંસા કરે છે, એના અપમાન કરે છે, એટલે પ્રશંસા કા ગાન કરે છે, એટલે કે એનું ગુંજન કરે રાખે છે વારંવાર. હવે એના પછી છે નિજ એટલે કે અપના, એટલે કે આપણું હોય એને શું કહેવાય, નિજ. હવે પ્રયાસ એટલે
મનુષ્ય આપણી માનવતા એને બતાવવું જોઈએ, દાખવવું જોઈએ. પણ એના પછી કે સુવિધા, સુવિધા વિશે તો કે કામ કો આસાન કરતે બનાવે વાળા સાધન. એટલે સુવિધા આપણે કોઈ બનાવ કે કોઈ કામ કરતા હોય એમાં આપણે એ કામ પહેલાના સમયમાં એ કામ શું કરતા હતા, વધારે પડતો આપણે એમાં સમય સાથે હતો. અત્યારના સમયમાં શું થઈ ગયું છે કે સાધન એટલે કે કામ કરવા માટેનું જે સાધન છે કે કામ કો આસાન, કામને સરળ બનાવવા માટે બનાવે વાળા સાધન આવી જાય. કામને સરળ બનાવવા માટે સાધન આવી જાય એટલે આપણું કામ શું થાય છે, આસાન બની જાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મહાવરે અર્થ ઓર વાક્ય પ્રયોગ જોઈએ. મહાવરો છે એનો અર્થ જોવાનો છે, પછી એને વાક્યમાં આપણે રૂપાંતર કરવા છે અને એનો પ્રયોગ કરીને આપણે જોઈએ છીએ. એટલે કે પેલું શું છે તો કે સવર્ણ સવેરા દાના, સવર્ણ સવેરા દાના એટલે કે સુખ સુવિધા નિર્માણ કરના, એટલે સુખ અને સુવિધાનું નિર્માણ કરવું. એમાં આપણે વાક્ય બનાવીએ તો શું બને, આપણે મેં આવી રીતના મેં મારી રીતના વાક્ય બનાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારી રીતના કોઈ પણ વાક્યમાં આ જ આપણે અર્થ છે સવર્ણ સવેરા દાના એના અનુસાર કોઈ પણ વાક્ય બનાવી શકો છો. આપણે એમાં જોઈએ તો કે હમ બડે હોકર દેશ મેં સવર્ણ સવેરા લાયેંગે, એટલે કે અમે હમ એટલે કે ઘણા બધાની વાત કરવાની છે કે અમે બડે એટલે કે મોટા અમે થઈ આપણે અમે મોટા થઈને દેશમાં સવર્ણ સવેરું એટલે સવર્ણ એટલે કે સારી સવાર લાવશું. હવે એના પછી છે કે ગંગા યમુના લહેરાના, એટલે કે ગંગા અને યમુના આનંદિત થઈ ખુશ થઈને કોઈ વ્યક્તિ બોલતું હોય બહુ એનો અર્થનો મતલબ શું થાય આપણે જોઈએ તો કે બહુ આનંદિત કોના, એટલે કે કોઈ વધારે પડતું આનંદિત થાય છે અથવા તો ખુશખુશાલ કોના, કોઈ વ્યક્તિ છે વધારે પડતું આનંદિત થઈને કોઈ કામ કરતું હોય એમાં પ્રગતિ મળી હોય એટલે બીજા વ્યક્તિ સામે શું કે આ તો ગંગા યમુના લહેરાના જેવી વાત બની ચૂકી, એટલે કે એ વાત થઈ ચૂકી છે. હવે એ આપણે વાત કરવા આનું વાક્ય મેં કઈ રીતના બનાવ્યું તમે તમારી રીતે બનાવી શકો તો કે ફસલ અચ્છી હોય તો, ફસલ એટલે કે કોઈ આપણે ખેતરમાં કાંઈ પણ વાવ્યું હોય, ફસલમાં ઘઉં છે બાજરી છે જુવાર છે કાંઈ પણ વાવ્યું હોય